વાળી અને હમે કે બુરા તેનું સેટિંગ જ નથી આવતું. એમાં એવું થાય છે કે જો છોકરા વાળા આ પાડે ને તો આ મારે સોડી ના પાડે અને મારી સોડી આ પાડે તો છોકરા વાળા ના પાડે. હું તો હવે હેને બેન થાકી ગઈ, હું કરું ને ઈ મને ખબર નથી પડતી. લ્યો તે મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. જરાક તો શરમ કરો, મને લઈ જા ને તારી સંગાત. એ કોઈ નહીં લઈ જાય, તમને લઈ જા હે. હવે એમરાજ જો પાડો જે આવશે ને તેથી લઈ જાય, અને જરાક શરમ કરો. દીકરો કામ કરે શરમ જરા નથી આવતી. હું તમાચકડી અને હું જીવીશ ને ત્યાં સુધી ટનાટન રહીશ ને તમાચકડી કરીશ. પણ જરાક મારા હમું તો જરાય શરમ નથી આવતી હે. આ હાઈટ વર્ચા ડિસ્કા કરવાની ક્યાં જરૂર છે? અરે પણ તારા હાથ નો છે ને ભિખારી ની જેમ માગા નાખી 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 ને થાય કો. હા કોઈ હાથ નથી પાડતું તારા રંગ ડંગ જોઈને. પણ હા ક્યાંથી પાડે? ગામ જોવે હે કે બાપ જ ફેશન વાળો હે. તમારે થોડી ફેશન ઓછી કરી નાખાય. ગમે ત્યાં જોવા જાય તો છોકરી વાળા શું કહે કે આ મૂર્તિઓ છે? મને તો કોઈ ગણકાર તો નથી, મને રાખો એ કામ કરવા હાટું. આ તો મારી સ્ટાઇલ છે ને આવી જ રહેશે. પણ તું તારામાં સુધારો કર, સમજી ગયો? અને બીજું, હા ગમે ને છોકરી જોવા જાય ને એ આ ડાચાઓ ભર્યો ડાચો. હવે બંધ થઈ જાવ ને ખોટા ફાકા મારો હો. મેં કેદી એમ કહ્યું? હોય જી 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 એવું કેદી કહ્યું? આવો તમે મને હલકો કરી નાખો ગામમાં વગોઈ વગોઈ, અને હું તમને સોખા શબ્દોમાં કહી દઉં છું, મારે ફેશન વાળું થવાની જરૂર નથી. હું હાદો હો અને હાદો રહેવાનો, અને આ મારી જિંદગી છે, આના વિના હું નહીં રહું. જ્યાં સુધી તું તારું આ વ્યસન નહીં મૂકને ત્યાં સુધી તારો ક્યાંય મેળ નહીં ખાય. એ ન ખાય તો કઈ નહીં, જેને જરૂર હશે આ ફરી આવશે, મારે નથી જરૂર. હો હાલો કરે. આજે તો મારે વોકિંગ માંથી એટલું બધું લેટ થઈ ગયું ને, આજનું શેડ્યુલ તો મારું એટલું બધું ટાઈટ છે, અને મારે હજી કેટલા બધા કામ કરવાના બાકી છે. અને આજે તો છે ને મારે પાર્લરમાં મારા હેરની ટ્રીટમેન્ટ કરાવવા જવાની છે. ચાલો ચાલો. હલો, હા હા જીણકો જ બોલું છું, લગન કરાવવા વાળો. હા 18 થી 80 વર્ષના બાભાવને મેં પરણાવેલા છે. હા બાયોડેટા મોકલો એને. હાલો હલો, 6 વાર છૂટા છેડા થઈ ગયા. એટલે ભલે ને 6 વાર છૂટા છેડા થઈ ગયા હોત, એટલે 60 વખત છૂટા છેડા થાય ને તો હું જીણકો લગન કરાવી દે. હલો બાયોડેટા મોકલો ફટાફટ. એની પાસે 4 ફોરવીલ હશે. પણ તું બેટા હવે કાઈક સુધર 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 અને આ તારા એને ફેશન ના ફતુડા બંધ કર બંધ કર. હવે અત્યારે તો હું ખાલી વોકિંગ માં ગઈ હતી, અત્યારે કઈ ફેશન નથી કરી. ફેશન કરો તો હવે જવાનું છે મારે પાર્લર માં. અને કાઈક તું હમે જ તારા ફેશન ના પકુડા બંધ કર ને તો તારું ક્યાંક ઘર બંધાણે. અને આટલે તો કોઈ છોકરો તને હા નથી પાડતો, ઈ તો હું નહીં જ બંધ કરું મમ્મી. હા એ માસી, હવે તમે ટેન્શન લ્યો માં મેં તમારું બધું ગોઠવાઈ જાય ને એવું મેં કઈ કર્યું. નવરી ના, એ મારું નથી ગોઠવવાનું, આ મારી સોડી નું ગોઠવવાનું છે. પણ એનું જ કહું છું, એમાં મારી તરત લે છે કોઈ પૈસા વાળો છોકરો. તમારી વાત સાંભળો, મેં એક ભાઈ ગોઈતા જીણકાભાઈ બધાને આને લગન કરાવી દી બરોબર. એટલે મેં તમારું એને સરનામું આપ્યું હે અને તમારા નંબર આપ્યા હે, એ તમને ફોન કરશે. તમે હે ને ફોન ચાર્જ માં રાખજો. અને બહુ સારા માણસ હે, તમારું કરાવી દે બરોબર. કઈ વાંધો નહીં, તમે મારા જેવો છોકરો ગોતી દે.
એના નંબર તો મને દેવ એટલે મારે કઈક વાત કરવી હોય તો થાય. ઈ હું તમને એના નંબર એને હમણાં WhatsApp કરી દઉં. તમાર પાછા બધાય નંબર જોતા હોય કે જોતા જ હોય ને. હું નીકળું, મારે કામ છે. તમાર જેમ નવરો નથી. જા 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 જટ. અરે મમ્મી તું મને ટક 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 ને ટોક 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 નો કરતી. બેટા હું તારી જિંદગી નો સવાલ છે એટલે કહું છું, જો તું આમનમ ફેન ફતુડા કરતી રહીશ ને તો તારી જિંદગી આમનમ વહી જાય. હું તો ફેશન વાળી એટલે ફેશન વાળી જ રહીશ. અને બાર કઢાવો તારું બંધ કરને. તારે આ ફાકી બાકી જ્યારે હોય ત્યારે રે 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 રે. અને તમે આ બધું બંધ કરી દેજો. ઘરમાં ઢોળા પેન રખડો. આ કઈ ઘરની ફેશન જ બનાવ્યો. ઓહ નો, મારી સ્ટાઇલ છે. મારે નથી બંધ કરવું, તમે તમારું બંધ કરજો ને. આ મારી સ્ટાઇલ છે. સ્ટાઇલ તો માથામાં છે, હવે તમે બંધ થઈ જાવ તો સારું છે. અને ગમે તમે મારી ફાકી ની વાહ પડી જાવ છો. મેં કઈ તમારું બગાડ્યું છે? હું કઈ ખાઈ ગયો? આજ પછી ફાકી નું નામ મારા મોઢે ન લેતા. છોકરી વાળા એ છોકરી વાળા નથી આવવાના યાર. ઓલા જીણકાભાઈ છે ને મેરેજ બ્યુરો વાળા, એ તને જોવા આવે છે. અને છોકરો મને જોવા આવે છે. અને છોકરા એને છોકરો પડે કે તમારી બુદ્ધિ ગઈ ખાડે. હવે બુદ્ધિ નો ખાતો નથી. જો હમણાં જ મેરેજ બ્યુરો એટલે લગ્ન કરાવવા વાળો, સમજી ગયો? એને તારા માટે સરસ મજાની કન્યા જોઈ છે અને તને જોવા માટે આવે છે. તમને ફટાફટ તૈયાર થઈ જાય. કઈ એમ કેવાય કે હલાણી આવે છે. લગ્ન જી કરાવવા વાળો હે ને એ હલાણી કેવાય. તમને 60 વર્ષે એ નથી ખબર પડતી. લગ્ન કરાવવા વાળો આવે ઠેકો. અને હું તમને કહી દઉં છું, મારે ત્યાર ન થાવ. હું આજ વેહમાં છોકરી જોવા આવ્યો તો મને ગમી આવે. આજ વેહમાં હું રહીશ. કોઈ કર ને કઈ નહીં. આ ગઈ ગયો મુરતીઓ. અરે આવો આવો હેડકા. ગઈ ગયો મુરતીઓ. આ રી અમારો દીકરો. આ મુરતી. હે ભાઈ લુગડા બુડા બદલાવ દે. અને તારા લગ્ન થઈ ગયા છે? અને મારા લગ્ન હમણાં મારા ભેગા જ થયા બીરો માં. અને મારી યાર ભેગા કરવાના છે બીરો. હે પેલા ચારા કરી લે ને. અમારા મારું ભેગું નથી. તું શાંતિ રાખ ને ઘેડકાભાઈ. જરાક મસ્તી વાળો. હું કીજો ઇજ્જત રાખે. હું કીજો કોણ છે? ઇજ્જત રાખે હો ભાઈ. આવી રીતે મને રોપ હોય તો ભાઈ એનું કરાવો ને નકરું. મારા હમ હું મોટું બગાડો હો. હું એનો દીકરો. ઓહ નો. કાકીડા જેવું મોટું કરો એટલા બીજા હમ જોઈ નું. મારા હમ કાતર મારે. હવે તો જો ફટાફટ. ઢીંડું કસરી દીધો. શું હોય બધી મને અને કહી દો તમે. મારો બાપ તો દુધ બોલતો. અમારા દીકરા ક્યાંક ગોઠવી દો.
આછું પાતળું ગમે નહી, પણ કઈ ગોઠવી દીધી હવે એની ઉંમર મોટી થતી જાય છે યાર. તમારા માંડ આટું થઈ ગયું, છોકરી ગોતી ગઈ, સાડું વેસેલ્યું ને મુકાવી દે પેલા. ગણકા ભાઈ, આ મારો ભગાડ્યો છે ને એ કુંવારો મરી જાય પણ વ્યસન નહીં મૂકે. તો ભાઈ કુંવારો રહેવા દો ભાઈ. ગણકા ભાઈ પ્લીઝ, જો હું તમને એક આઈડિયા આપું. હા બોલો. આ મારા ભગાડી માટે છે ને એકદમ હાઈ ફાઈ એકદમ ફેશનેબલ છોકરી ગોતો ને, તો અમારો ભગાડી છે ને એ વેસન મૂકી અને ફેશન વાળો થઈ જાય. પા દેસી તમન જલા દેહે કોણ દેસે ભાઈ સાહેબ, તમે ખાઈ તો કરો પણ. હલો, એ આ આ આ તે પેર વાત થઈ ગઈ. હા બોલો. ફેશન વાળી છોકરી ને મમ્મી બોલો ને. હા તમારા ઘરે જો આવ્યો એટલી જ વાત. ગણકા ભાઈ, આ ફેશન વાળી છોકરી આજ મારા ભગાડી ને ગોઠવી દો ને યાર. હા પણ મને જવા દો દિયો. હા જાઓ જાઓ જાઓ. કેવી છોકરી છે અને આ મને દેશી તમંચા ને આ પાડે. હું જો હજી તમને કહી દઉં છું, મારે ત્યાં નથી આવવું. ગાયકના મારા આબરૂના ધજાગરા થાશે, હું નહીં આવું. તમે તમારે જાઓ જાઓ, ન જાઓ કઈ નહીં. તું જા ભાઈ. અરે ભગેડી ભાઈ, તમે ઉપાધિ કરો માં મેં છોકરીને ફોટો બતાવ્યો મારો. હા એ છોકરીને ગાયું હે તમારો ફોટો હે. હા જો હું તમને કહી દઉં છું, એ છોકરીને ભલે મારો ફોટો ગમ્યો હોય
હું આવીશ ખરા એક શરતે. કોઈ છે? હા બોલ બોલ. હું આઠ લુગડા પહેરીશ અને આઠ બધી વિલામાં આવીશ. મારે જો ઈ છોકરી ફેન ફતર વાળી છે તો હું ફેન ફતર વાળો નહીં થાવ. હું તો દેશી અને દેશી જ રહીશ. તારી છોકરીને દેશી જોઈશે. હે હા હાલો ઉભો થા. હાલો કાઈ વાંધો નહીં. તું તી આ સાકે ન થા. પણ હું તો છે ને હંમેશા એટલી સેટ માં જ આવી. એણકા ભાઈ બે મિનિટ નો ફટાફટ મેકઅપ કરીને આવું છું. હમણાં જ આવું છું. જોયું ને તમે? હે એને મેકઅપ ની ગાદી ફેરવવાનો બહુ શોખ છે. અને તમે બધા એ જોયું ને મારો બાપ હાઈટ વરણનો હે પણ તૈયાર થવાનો એટલો શોખીન છે ને વાત પૂછો માં. કન્યા મારે જોવા જવાની છે અને હરખ પદડો થઈને પોતે તૈયાર થવા ગયો. બાપ છે પણ કહેવાય નહીં પણ પેટમાંથી ધરાર કહેવાય જાય છે. છોકરી છે બહુ સારી. તમે બધા મારા હાટુ પ્રાર્થના કરો કે મારું ને એનું બેનું મેળે આવી જાય. મારો બાપો કેટલો આમ આમ લડવા મને છુમ છુમ છુમ. એને નથી ખબર પડતી કે દીકરાનું જોવા આવ્યા છે. એ તો એનું મેળ કરતા છે છુમ 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 કરી. એ બાપુજી આમ નકરો છુમ 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 કરીને આમ બેંજો વગાડો. આપણે જી વાત ને લઈને આવ્યા છે એ મેં મુંડું બોલાવો ને. પાયલજી તમારી દીકરીને બોલાવો ને. હા હા બોલાવું. એ કૃષ્ણ એ આ તો પાણી લઈને બટા ભારે હાલ મે મનાવ્યા. દાળ પકવાની ડીશ લાગે છે. તમને કેમ ખબર? હું કાયમ રેકડિયા ખાવા જાઉં છું ને આવી ડીશ હોય. હું ખાતો આવું મારા બાપુજી હાટું લેતો આવું. આ બસ આ આખો ગ્લાસ મારા બાપુજી નાખો. અમે તો અડધો અડધો કરી લઈએ. પણ તમે લ્યો ને ત્યાં શું સલાહ કરો? બહુ દયા હો મારા બાપ ને. બીજાની મારી નહીં. જો વાળો ને તમે લ્યો ને એ કે હું તો કઈ સો લંકાય છે. અને હું શું કહું છું મને તમારો દીકરો ગમે છે બરોબર? તો અમને પણ છે ને તમારી દીકરી બહુ ગમે છે. હા ગમે છે ને. હવે કઈ વાંધો ન હોય. તો મૂર્તિયાને અને કનિયાને વાત કરાવી દઈએ. બરાબર છે. હા જો એ બેટા જાઓ અને તમે જાઓ અને તમે વાતચીત કરીએ જાઓ. તમે દે કે મારા બાપુજી. ના ના તમે દે અમે અહીં બેઠા છે. હા વાંધો હું મારી ખુરશી પણ મેળાયું ખુરશી લેતો આવું. હા જાઓ. એ તમે જીણકા ભાઈ અહીંયા બેહો. આપણે અહીંયા બેહી. જો હું પેલાથી આવું સીધો અને સાદો મારે કોઈ જાતના વધારાના ફેન ફતુર ન હોય. પણ હું તમને એક વાત કહું મારે એક ટેવ બહુ ઓલી છે ખાવાની. અને હું તમને જોવા આવવા નતો ને
એટલે મેં કહ્યું નહીં ફાતી નહોતી ખાતી, જો તમે હા પાડતા હોય તો બે દાણા ખાઈ લો. પણ તમને આ નથી વાંધો નથી, હું તો ફાકી ખાઉં, ઉઠીને શા ન પીવું પેલા ફાકે ખાઉં. તો તમે વેસન વાળા અને હું ફેશન વાળી થઈ જાય આપણા બેયનું પાકું. મારો ભગેડી છે ને એ લાઈનસર થઈ જાય, એ થોડો થોડો છે ને પ્રેશર વાળો થઈ જાય અને વેસન ને મૂકી દે. હા એ બરોબર સાચી વાત છે, ને હું તમને શું કહું છું, આ તમારો દીકરો સીધો સાદો છે બરોબર, અને મારી દીકરી તો ફેશન ફતુડી વાળી છે. જો તમારા દીકરા એ થઈ જાય ને તો મારી કિસુડી પર સાદી ને સીધી થઈ જાય. મમ્મી હા મારી આ છે હે હા અરે બગેડી હા તારે મારી આ છે તો ગોઠવી ના ગલે આ ઘડિયાળ લગા. એ ક્યાંગ્યા રૂમ ઝુમ રૂમ ઝુમ 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 આ સરી વેવા એ આવ એ આવો આવો વેવા આવો પરિવર્તન આવી ગયું છે. જુઓ તમે